સુરતમાં બેંક કર્મીનો આપઘાત મામલો, સુસાઇડ નોટ આવી સામે. 32 વર્ષીય અતુલ ભાલાળાએ કર્યો આપઘાત. મૃતક અતુલ ભાલાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો કર્યો ઉલ્લેખ. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો કર્યો ઉલ્લેખ. અતુલ ભાલાળાનું ચીટિંગથી થયું હોવાની વાત આવી સામે. સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. મિતુલ, આજે શું ઘટના? ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી. નામ રોનક પરી કરીને છે, જિજ્ઞેશ જાણી કરીને છે, અને રજની ગોયાણી કરીને છે. એ ત્રણના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દઉં, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું. એ કહેતા દવા બરોબર પી લીધી. એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો. જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું. સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ તારીખ 26/12/2023 રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ, જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા, રહેવાસી વ્રજધામ નાવોએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઇડની કોશિશ કરેલી, અને તેઓ સારવાર દરમિયાન હતા તે દરમિયાન તેઓ મરણ ગયેલ. પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ બનનાર મરણ જતા એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી ઘરે તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતા ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ. સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ ત્રણ વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી, રજની ગોયાણી તથા જિજ્ઞેશ જયાણી, જેઓ પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ નાઓએ પોતે સુસાઇડ કરેલાનું સુસાઇડ નોટમાં જણાવેલ. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.